જિલ્લા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર પ્રચાર સમિતિ દ્વારા આદર્શ નિવાસી કન્યા શાળા ભુજને તૈયાર ભોજન બનાવી આપવા કોન્ટ્રાક્ટ મળેલ છે તેને રદ કરવા અંગે કલેક્ટર શ્રીને આવેદન પત્ર અપાયું। आदर्श निवासी शाळा मध्ये तैयार भोजन बनावी आपवा जे कॉन्ट्राक्ट मळेलो छे ते रद्द करवामां आवे तेवी मांग कच्छ जिला डॉक्टर आंबेडकर प्रचार समिति द्वारा करवामां आवी हती। आ टेन्डरना कॉन्ट्राक्टर श्री ददवाल कोई वेपार नथी के नथी कोई रसोड़ाना अनुभवी ईसम। आ टेन्डर कॉन्ट्राक्टर श्री ददवाल पुलिस खातामां वायरलेस विभागनो टेक्निकल कर्मचारी तरीके निवृत्त थयेलो छे। आ ईसमनो इतिहास सारी रीते बहार आव्यो छे। आ मारवाड़ी ईसम कंजूसाईपूर्वक बाळकोने जमाड़वानुं कार्य करे छे अने दररोज जे जमाड़वामां आवे छे ते जमाड़वारमां अनेक वक्त भोजन खूटे छे अने अनेक बाळाओ भूखी रही जाय छे जे अंगे फरियाद करवानुं कहेवामां आवे छे त्यारे शाळाना स्टाफ क्वार्टर्समां रहेता मैनेजिंग डिरेक्टर श्री गुजरात सफाई कामदार विकास निगमना कर्मचारी जयेशभाई करसनभाई जोरा जुनियर क्लार्कने कहेवा माटे सूचना मळे छे। तेमज आ कॉन्ट्राक्टर साथे आ कर्मचारी भागीदारनो धंधो करे छे અને આ કોન્ટ્રાક્ટના ભોજન બિલ બનાવવાની કાર્યવાહી આ કચેરીમાં થઈ રહી છે તો આ કર્મચારીની ફરજના ભાગરૂપે કોઈ કામગીરી આ શાળાને લગતી આવતી નથી તેમ છતાં શા માટે કાર્ય કરે છે જે અંગે કડકમાં કડક તપાસ થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી। એમાં આવેદન દેવા એટલા માટે આવ્યા છીએ, અમારે અહીંયા એક SC ની SC ST ની છાત્રાલય છે જેનામાં કોઈ પ્રકારની સુવિધાઓ નથી। ત્યાં 93 જેવી ગર્લ્સ સ્ટડી કરી રહી છે પણ છોકરીઓ હોવા છતાં પણ ત્યાં પણ કોઈ સિક્યોરિટી નામ એ બધું ઝીરો છે અને એમની કોઈ પણ સુવિધાઓ હોવી જોઈએ ને એમના માટે છે નહીં। 93 છોકરી હોવા છતાં એક જ ટોયલેટ ચાલુ છે અને આજુબાજુ એના પરિસરમાં દારૂના ને એવા ઘણા બધા તત્વો ખોટી રીતે ફરતા હોય છે ને એવું બધું જોવા મળે છે। અને મુદ્દાની વાત એ પણ છે કે જો એજ્યુકેશનની વાત કરે છે આ સરકાર તો બે જ શિક્ષકો દ્વારા 93 છોકરીઓ પર ભણાવવામાં આવે છે અને આટલી છોકરીઓ હોવા છતાં પણ કોઈ પણ પ્રકારની ત્યાં સિક્યોરિટી એક બે સિક્યોરિટી રાખવામાં આવે છે, કોઈ પણ પ્રકારનું ત્યાં એટલું બધું કરવામાં આવ્યું નથી। અમારી માંગણી એ છે કે ત્યાં વોર્ડન હોવા જોઈએ, સિક્યોરિટી ગાર્ડ હોવો જોઈએ, પરિસરમાં આ પ્રકારની ખોટી જે તત્વો ફરી રહ્યા છે કે આવી રીતના જે તત્વો મળ્યા છે એ વસ્તુ ના આવવી જોઈએ અને તેમની સિક્યોરિટી હોવી જોઈએ કેમ કે છોકરીઓ છે તેના માટે। પણ હા, જમવા માટેની પણ અમે કાલે ત્યાં એક જ ગયા હતા, અમારી ટીમ સાથે મળી સામાજિક અગ્રણીઓને અમે જે પણ ગયા હતા તેમાં અમે જોયું ત્યાં બહુ ખરાબ પરિસ્થિતિ છે, ખાવા પીવામાં બહુ જ ખરાબ આપવામાં આવી રહ્યું છે અને લાસ્ટમાં એવું તૂટી પણ જાય છે ઘણી વખત, એવું કહેવામાં આવે છે કે હવે તમે એડજસ્ટ કરી લો। એનામાં કાલે અમે જોયું હતું તો ટમેટા ખરાબ નીકળેલા, પછી શાકભાજી એમને એમ ઘણા દિવસોથી કાપીને રાખવામાં આવે છે, લોટ પણ ઘણા દિવસથી એમ એક બે દિવસનો પડેલો હોય છે એ આપી દે છે, એટલે બહુ એકદમ ગંભીર પરિસ્થિતિ ચાલી રહી છે। જમવાનું પણ એકદમ સારું નથી આપતા, અમે એના કોન્ટ્રાક્ટરને બોલાવી અને છોકરીઓને સામે કરવામાં આવ્યો ત્યારે છોકરીઓએ સામે બધી છોકરીઓએ મળીને એમ કીધું હતું કે અમને અહીંયા જમવાનું સારું નથી આપવામાં આવ્યું। સ્થિતિમાં 10 દિવસ પહેલાં હું પણ એને જોવા માટે ગયો હતો અને મારી ઘટના પછી જોઈ તો ઘટનાને એવું હતું કે કોઈ પણ જાતનું જમવા બાબતમાં ઝીરો છે અને હોસ્ટેલની પણ એક પણ એક જાતની બહુ ગંભીર હાલત છે। છોકરીઓનું બધું કહેવાનું એમ થાય છે કે અત્યાર સુધી જે પણ હતું તો છેલ્લા 2 વર્ષથી આવે છે, પછી 1-2 વર્ષથી એ લોકો લગાતાર છોકરીઓ એમ કહેવા માગે છે કે સાહેબ શિક્ષકને ભાઈ લોકો હજુ સુધી કોઈ ડિસિઝન લેવા નથી માંગતા અને એક પણ અત્યારે ટોયલેટ એક જ ચાલુ છે, જમવાની ખરાબ પરિસ્થિતિમાં છે, આ ટાઈપનું બધું હતું। એના પછી અમે વાલી મિટિંગ કરી અને બધો એવો ડિસિઝન લીધું કે આના માટે એક આવેદનપત્ર આપી કલેક્ટરને અને કલેક્ટરના નામે લાઈન દોરી દઈ, આ ટાઈપનું અમે એજ્યુકેશન છે મળે